લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા વિનામૂલ્યે કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજનો જથ્થો પૂરતો હોવાનું પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું. મફતમાં વિનામૂલ્યે અનાજ આપવાનો રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નિર્ણય કર્યો હતો. 1 એપ્રિલથી સમગ્ર રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાન ઉપરથી આ અનાજનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ અનાજનું વિતરણ અત્યારે રાજ્યની અંદર લગભગ પૂર્ણ થઈ ગયું છે અને 61,20,000 એટલે અંદાજે 93% લાભાર્થીઓને આ વિનામૂલ્ય અનાજનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં એક પણ પરિવારને અનાજની અછત નહીં પડે આ નિવેદન આપતા સીએમઓના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે એપીએલ કાર્ડ ધારકોને પણ અનાજ પૂરું પડાશે. રાજ્યમાં એપીએલ 1ના બાકી રહી જતા કુટુંબો કે જેનો સમાવેશ એનએફએસએ હેઠળ કરવામાં આવેલ નથી તેવા લોકોને પણ એવા લગભગ 60,00,000 કુટુંબો થાય છે આ કુટુંબોને પણ એપ્રિલ માસ પૂરતું 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ એ સરકાર વિનામૂલ્યે પૂરું પાડશે. અમદાવાદ એપીએમસીએ મોટો નિર્ણય કર્યો છે. સીએનજી પેસેન્જર રિક્ષાનો પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટુ વ્હીલરના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચાલતા પણ ખરીદી કરવામાં આવી શકશે નહીં. લોડિંગ રિક્ષાને લઈને આવે તે તમામ ડ્રાઈવર સાથે એક વ્યક્તિ જ આવશે. માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતના વાહન સાથે 2 ખેડૂતોને જ પ્રવેશ આપવામાં આવશે. માર્કેટ યાર્ડમાં પ્રવેશતા તમામ ખેડૂતો, વેપારી તથા ખરીદી કરનારને માસ્ક વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. મહત્વના અને મોટા સમાચાર એપીએમસીએ આપ્યા છે. સીએનજી પેસેન્જર રિક્ષાના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફક્ત જે લોડિંગ રિક્ષા છે કે જેમાં અનાજને લોડ કરીને લઈ જવામાં આવતી હોય તે જ રિક્ષા ચાલકને પરમિશન આપવામાં આવી છે, તેઓને જ ફક્ત આવવા દેવામાં આવશે. તેમની સાથે અન્ય એક મજૂર પણ અવેલેબલ કરાવવામાં આવશે, એટલે કે અન્ય એક મજૂરને પણ છૂટ આપવામાં આવી છે. પરંતુ તમામ લોકો જેઓને છૂટ આપવામાં આવી છે તેઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. વારંવાર અપીલ છતાં લોકડાઉન દરમિયાન બહાર નીકળતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં ક્રિકેટ રમી રહેલા યુવાનો પર પોલીસે તવાઈ બોલાવી ડ્રોન સર્વેલન્સના યુવાનો ભાગી જતા જોવા મળી રહ્યા છે. આ યુવાનોને તેવું છે કે ક્રિકેટ રમવાથી કોરોના ભાગી જશે, પરંતુ યુવાનોએ સમજવું પડશે કે ઘરની બહાર ન નીકળવાથી ચેન તૂટશે અને ત્યારબાદ કોરોના ભાગશે. સતત પોલીસ તમામ લોકોને વિનંતી કરી રહી છે, ઘરે જઈને સમજાવી રહી છે, સોસાયટીમાં જઈને સમજાવી રહી છે, પરંતુ હજુ પણ એટલીક માનસિકતાવાળા લોકો છે કે જેઓ આ વાતને સમજવા તૈયાર નથી. તેઓને ડ્રોન દ્વારા કેપ્ચર કર્યા બાદ પોલીસ રિમાન્ડમાં લઈ જવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ પોલીસ તેઓને સમજાવી રહી છે. પોલીસની રીતે સમગ્ર દેશમાં વકરી રહેલા કોરોના વાયરસને કાબૂમાં લેવા સરકાર સંભવ તમામ કડક પગલાં લઈ રહ્યું છે, પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોનાની માહિતી છુપાવવા બદલ તંત્રએ લાલ આંખ કરી તબીબ સામે પોલીસ ફરિયાદ કરી છે. મહત્વપૂર્ણ છે કે દાદરાનગર હવેલીના નરોલી વિસ્તારના વિજય રાઠોડ નામના વ્યક્તિએ 20 તારીખે મુંબઈથી પરત આવ્યા બાદ તેમને શારીરિક તકલીફ સર્જાઈ. જોકે પોતાના આરોગ્ય બાબતની જાણ પ્રદેશના આરોગ્ય વિભાગને ન કરી અને સેલવાસની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી. મુંબઈથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ વ્યક્તિ જે લોકોના સંપર્કમાં આવ્યો તેઓની પણ તપાસ હાથ ધરાઈ છે.